ડિસા શહેરમાં વર્ષોથી ચાલી આવતો જમીન વિવાદ આજે એક યુવકની અંતિમ ક્રિયાના વિલંબનું કારણ બન્યો હતો. જમીન વિવાદ કોર્ટમાં ચાલતો હોવાના લીધે આ વિસ્તારમાં માર્ગની હાલત ખરાબ હોવા ઉપરાંત વરસાદી પાણીનો નિકાલ ના થતા યુવકના ઘર આગળ ભરાયેલા પાણીના લીધે તેની અંતિમ યાત્રા નીકાળી શકાઈ ન હતી. બાદમાં ડિસા નગરપાલિકાની સબવાહિની આવતા મૃતકના મૃતદેહની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી. કોર્ટ અને કચેરીના ચક્કરો જીવિત લોકોને તો પરેશાન કરે છે, પરંતુ ઘણીવાર મૃત્યુ થયા બાદ પણ હેરાન થવું પડતું હોય છે. અને આવી જ એક ઘટના આજે ડિસામાં બની છે. ડિસા શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલી પ્રેસ કોલોની પાસેથી જમીનનો વિવાદ છેલ્લા ઘણા સમયથી કોર્ટમાં ચાલી રહ્યો છે અને તેના લીધે આ વિસ્તારમાં પાલિકા દ્વારા નથી તો માર્ગ બનાવવામાં આવતો કે નથી અહીંથી પાણી નીકાળવા માટેની વ્યવસ્થા કરવામાં આવતી. ત્યારે આજે આ વિસ્તારમાં રહેતા 45 વર્ષીય રાણાભાઈ ઠાકોર નામના યુવકની અચાનક વહેલી સવારના તબિયત લથડતા તેના પરિવારજનોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને કોલ કર્યો હતો. બાદમાં એમ્બ્યુલન્સ તો પહોંચી, પરંતુ રાણાભાઈ ઠાકોરના ઘરની આગળ વરસાદના લીધે ખૂબ જ પાણી ભરાયેલું હોવાના લીધે 108 પ્રવેશ ના કરી શકી અને આ યુવકનું સારવારના અભાવે મોત નિપજ્યું હતું. મોત નિપજ્યા બાદ પણ તેના પરિવારજનોને મૃત્યુની અંતિમ ક્રિયા પૂરી કરવા મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કારણ કે મૃતકના ઘરે તેની અંતિમ ક્રિયા માટે તેના સગા સંબંધી પહોંચી ગયા હતા અને મૃતકની અંતિમ યાત્રા નીકળવા માટે તમામ તૈયારીઓ પૂરી કરી દીધી હોવા છતાં તેમના ઘરની આગળ જ મોટા પ્રમાણમાં પાણી ભરાયેલું હોવાના લીધે અંતિમ યાત્રા નીકાળી શકાઈ ન હતી. બાદ ડિસા નગરપાલિકાની સબવાહિની આવતા મહામુસીબતે આ પાણીમાંથી મૃતકની અંતિમ યાત્રા નીકાળવામાં આવી હતી. ત્યારે જમીનના વિવાદને લઈ મૃતક યુવકની અંતિમ યાત્રામાં થયેલા વિલંબને લઈ મૃતકના પરિવારજનોએ રોષ વ્યક્ત કર્યો હતો.